सर्वे विद्यार्थी मित्रों ने जय स्वामीनारायण। धोरण 8 इंग्लिश मीडियम विषय गुजराती में मित्रों आज आप पाठ नंबर 18 सुपाशित एनी आप चर्चा कर रहा छे। एकम नंबर 1 अने 2 नी अंदर आप केटलाक सुपाशितों ने चर्चा करेली। सुपाशित एटले सरस रीते कहवायेलो एक नीति विचार। अपने अगाऊ 3 जो सुभाषितों हता ए आपणे चर्चा 4 चौथो पण आपणे चर्चा करी चुकेला छीए। तो समयना वेरथी वेर टळेना पापथी पाप औषध सर्व दुखोनो मैत्री भाव सनातन। आपणे आगळा एकमनी अंदर समयना वेरथी वेर एटले के दुश्मनी जे व्यक्ति जात साथे आपणे थाय એ દુશ્મની કરતા કરતા હંમેશા દુશ્મની વધતી જાય છે, અને કોઈ પણ વ્યક્તિ પાપ કરે તો પાપ કરતા કરતા પાપ હંમેશા પાપમાં વધારો થતો જાય છે। પણ એને દૂર કરવા માટે એને ઘટાડવા માટે સમયના વેરથી વેર તો વેર દુશ્મનાવર જો ઘટાડવી હોય તો મૈત્રી ભાવને કેળવવું પડે, દુશ્મનીનો ભાવ આપણા હૃદય અંતરમાંથી દૂર કરવો જોઈએ, એ બાબત એમાં આપણે રજૂ થઈ હતી। આજે આપણે બીજો એક આપણી પાસે સમાન સુભાષિત છે, જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે। ઘસી જાતને ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે। તો આ સુભાષિત જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જલાવી જાતને ધૂપ એટલે કે અગરબત્તી, સુગંધિત એક દ્રવ્ય છે આપણું ધૂપ, સુગંધિત દ્રવ્ય। શબ્દ સમજૂતી ધૂપ એક સુગંધિત દ્રવ્ય। જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે, સુવાસિત એટલે કે સુગંધ। મિત્રો આપણા ઘરની અંદર જ્યારે આપણે અગરબત્તી સળગાવીએ છીએ ત્યારે આપણા આખા ઓરડાની અંદર એ ફોરમ ફેલાવે છે, એ વાત તો બરાબર, પણ એ પોતે તમે જુઓ આખી બળી જાય છે, પોતે બળી જાય પણ આપણને બધાને સુંદર સુવાસ એ આપે છે। ઘસી જાતને સંતો અન્યને સુખિયા કરે છે, એવી જ રીતે જેવી રીતે આ ધૂપ છે અગરબત્તી આપણે જે કહીએ એ બળીને જો બધાને સુવાસિત કરે તો સંતોનું જીવન પણ એવું જ છે, એ પોતે ગમે એટલી મુસીબતો વેઠે છે પોતે ઘસાઈ જાય છે, અને એ જ સંતો પોતે બીજાને એવી પ્રેરણા આપે છે કે પોતે દુઃખ વેઠી અને બીજા લોકોને એ સુખિયા કરવાનો એ લોકો પ્રયત્ન કરે છે અને એમાં એમને સફળતા પણ મળે છે। આખી જે એમની જિંદગી છે એ જિંદગી બીજાના માટે સાધુ સંતો જીવતા હોય છે, એમની પાસે કોઈ ધન દોલત કે એવું કોઈ એમને પડી હોતી નથી કે કોઈ કમાણી કરવાની હોતી નથી, સંતોને તો બસ લોકોને સુખિયા કરવા, લોકોનો સાચા માર્ગે વાળવા, લોકોને સારી પ્રેરણાઓ આપવી એ જેવું કામ છે। એવી રીતે આપણા સંસાર સમાજની અંદર પણ મિત્રો ઘણા લોકો એવા હોય છે
संतो तो पोतानो जीवन समर्पित करेलू ज छे, पण संसार समाज नी अंदर अमुक घणा व्यक्ति एवा पण होय छे के ए बीजाने माटे पोतानो जीवन घसी नाखता होय छे। पोताना परिवारनो कोई होय अथवा तो ए सिवायना कोई व्यक्तिओ होय एना माटे पण ए पोते पोताना जीवन ने बीजाने माटे समर्पित करता ए अचकाता नथी। એટલે આપણે આ વિચાર વિસ્તારની અંદર જેમ ધૂપ સળી પોતાની જાતને બાળીને સુવાસિત ફેલાવે છે, તેમ છતાં પોતે મુશ્કેલી સહન કરીને એ બીજાને સુખી કરે છે। તો આ એક જીવનની બહુ મહત્વની બાબત છે કે પોતે દુઃખ વેઠવું, આપણે જાતે દુઃખ વેઠવું, જાતે દુઃખ વેઠી અને બીજાને સુખી કરવો, આ એ કોઈ સામાન્ય વાત નથી, કોઈ સામાન્ય જે તે વ્યક્તિઓ ના હાથની વાત નથી કે કરી શકે। આવા કાર્યો સંતો કરી શકે, મહાન વ્યક્તિઓ હોય એ જ આ કાર્ય કરી શકે। તો મિત્રો, આપણે પરીક્ષાની અંદર પણ આપણે આ વિચાર વિસ્તાર આપણે પૂછાય છે, એટલે દરેક વિદ્યાર્થીઓએ આપણે આવા વિચાર વિસ્તારો આપણે દરેક જણે ખૂબ સારી રીતે આપણે તૈયાર કરવાના, જેથી કરીને આપણે પરીક્ષાની અંદર ખૂબ સારી રીતે લખી શકીએ। તો સર્વે મિત્રોને આ વિચાર વિસ્તાર તૈયાર કરી દેવો। નમસ્કાર, જય સ્વામિનારાયણ।